પાડે ને તો અવાજનો કેટલો સૂર નીકળે. બહુ નાનું એવું, જેમ કોઈ મોટા જાજા સમુદાયની અંદર કોકની નાની ચીસ નીકળે ને કેટલો અવાજ આવે, એટલો અવાજ આપણો આ બ્રહ્માંડની અંદર નીકળે. બધા ભેગા થઈને રાડ પાડી હતો હો. પણ મહારાજ કહે કે અક્ષરધામ લાખમણ લોઢાનો ઘોડો તમે અક્ષરધામમાંથી રજડતો મૂકો, આ પૃથ્વી ઉપર આવતા રજ ભેગો રજ થઈ જાય, એની રજ રહે ન રહે, એટલું છેટું અક્ષરધામ હોવા છતાં પણ મહારાજ કે અંતરદ્રષ્ટિ કરીને જોજો, અમે તમારાથી જરાય છેટા નથી. અને એ અંતરદ્રષ્ટિની અંદર જ્યારે ભગવાનની સ્થાપના થઈ હોય, મંદિરની અંદર તો સ્થાપના થઈ, પણ એ મંદિરના માધ્યમે કરીને જ્યારે આપણી અંતરવૃત્તિની અંદર ભગવાનની સ્થાપના થાય અને ભગવાન સાથે જ્યારે એકાત્મપણું થાય, પછી મહારાજ કહે છે કે એને મર્યા પછી અક્ષરધામ મળશે કે નહીં એની શંકા રાખવાની જરૂર નથી, એ તો છતે દેહે અક્ષરધામનું સુખ ભોગવે છે. આ સમજણનું બિરુદ, આ જે પ્રત્યક્ષની ઉપાસના, પ્રત્યક્ષની ભક્તિ અને પ્રત્યક્ષનું સુખ એ જે ભગવાને આપણને આપ્યું છે, મને અને એટલા માટે આ સંપ્રદાય સર્વોપરી સંપ્રદાય તરીકે ખ્યાત પામ્યો છે. એટલા માટે આ સંપ્રદાય કળિયુગની અંદર, નહીતર તો માણસ સાધન કરીને તૂટી જાય પણ મોક્ષની પ્રાપ્તિ ન થાય, એવો મોક્ષ એ ભગવાને કૃપા કરીને, અનુકંપા કરીને, જીવાત્મા ઉપર દયા કરીને એવો સહજ કરીને આપણને આપ્યો, એવો સરળ કરીને આપણને આપ્યો કે જ્યાં મંદિરના માધ્યમથી એ ગોપીનાથજી મહારાજનું સ્વરૂપ હોય, રાધારમણ દેવનું સ્વરૂપ હોય, લક્ષ્મીનારાયણ દેવનું સ્વરૂપ હોય, હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ હોય, મહારાજના સ્વયં શિક્ષાપત્રી જે મહારાજે સ્વહતે લખી હોય એવું વાંગ્મય ભગવાનનું શિક્ષાપત્રી સ્વરૂપ હોય, સત્શાસ્ત્રોની અંદર સત્સંગી જીવન હોય, આપણે જેની કથા સાંભળી રહ્યા છીએ, પુરુષોત્તમ પ્રકાશ, ભક્ત ચિંતામણી વગેરે સત્શાસ્ત્રો હોય, એના માધ્યમે કરીને આ જીવાત્માને અને ભગવાનની વચ્ચેની દૂરી કેમ ઓછી થાય, આ બધા સાધનો ભગવાન આપણને પોતાની હયાતીમાં કરીને આપણને આપ્યા કે આની અંદર કોઈ ભેળસેળ ન થઈ શકે, આની અંદર કોઈ વિકૃતિ ન આવે, અને આ મૂળ સ્થિતિની અંદર જો અમારા ભક્તોને પ્રાપ્ત થાય તો જેવું અક્ષરધામના મુક્તોને સુખ આવે છે ને, એવું આ ભક્તોને સુખ આવે. અને આપણા માટે ગૌરવની વાત છે કે એ ભગવાનની સ્થાપિત કરેલી શુદ્ધ અને પવિત્ર પરંપરા, એનો વારસો આપણને મળ્યો છે, એનું ગૌરવ જીવનની અંદર હંમેશા રાખજો. અને એટલા માટે મહારાજે કીધું કે હરિનો માર્ગ તો છે સુરાનું નહીં, કાયરનું કામ જોરે. આ તો શુરવીર થઈને, જેને ગૌરવાંગિત થઈને, જેને આ માર્ગની અંદર ચાલવું હોય, જેને કાંડાના ખરાખરીના ખેલ કરીને પોતાના મોક્ષને જીતવો હોય, એવા ભક્તોને આ સત્સંગનો માર્ગ, એને એના માટે ખૂબ, મહારાજ કે એના માટેનો આ માર્ગ છે. માટે આપણે જગતના વિષયો કે જગતના મોટપ કે જગતની માન મર્યાદા એને વિધે મહત્વ આપ્યા કરતા ભગવાનના રાજીપો શેમાં રહેલો છે એ સિદ્ધાંતને અનુસરીને, એ ભગવાનના ચરિત્રો એ કરીને મહારાજની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરીએ, આત્મનિષ્ઠા દ્રઢ કરીએ, અને નિયમ નિશ્ચય પક્ષની અંદર આપણે જ્યારે દ્રઢ થઈને વર્ષું તો ભગવાનનો રાજીપો આપણા ઉપર ચોક્કસ ઉતરશે. હું માનું છું કે સલેડીનો સત્સંગ એવો સમજુ સત્સંગ સમાજ છે તો જ સેવા પરાયણ થવાય. સેવા કરવી ને સૌથી કઠણમાં કઠણ છે, પછી તન મન ધન ગમે તે પ્રકારે હોય, કારણ કે સેવા કરવા માટે સમર્પિત થવું જરૂરી છે, અને સમર્પિત થવા માટે હું પણાને છોડવું બહુ જરૂરી છે. જો હું ટળે તો સમર્પિત થવાય, અને એ અહંકાર જે છે એ હુંપણાનો અહંકાર એ ટળવો એ આ કળિયુગની અંદર ઘણો કઠણ હોય છે. પણ જ્યારે ભગવાનના દાસાનું દાસ થઈ અને ભગવાનની આજ્ઞામાં વર્તવા તત્પર થતા હોઈએ, ત્યારે હમણાં અમારા સંતોએ કીધું, મેં થોડી ટકોર કરી, મેં કહ્યું મહારાજ કીધું ગઢડું મારું, હું ગઢડાનું, એ મહારાજ કેમ બોલ્યા, તો મહારાજ વચનામૃતમાં સ્વયં એનો ઉત્તર આપે. મહારાજ કહે કે આ દાદા અને એના પરિવારને અમને રાખ્યાનો ખપ છે, તો એ પોતાનું ધાર્યું નથી વિચારતા, એ અમારું ગમતું કરે છે, માટે અમને અહીંયા રહેવાનું મન થાય છે. એમ ભગવાનને સમર્પિત થઈને રહેતા હોય ત્યારે ભગવાન એને બંધાઈને રહે. આજે આપણે પણ એવા સદગુણો આપણામાં આવે, આપણે એની સરખામણી નથી કરતા, પણ એના પદચિહ્નો ઉપર, આપણે દાદા કાચર પર્વતભાઈ ઝીણાભાઈ નથી થવાના, પણ એના પદચિહ્નો ઉપર જો આપણે ચાલી શક્યા ને તોય આપણો બેડો પાર થઈ જવાનો છે, એમાં જરાય શંકાને સ્થાન નથી. માટે ભગવાનને એ પ્રાર્થના કરીએ. બાકી ઈર્ષા તો કરવી, નારદ તુમડું જેવી મહારાજે કીધી છે, આવી કેચ આમ ઈર્ષા કરો ને ભગવાનને કેમ વધારે રાજી કરવા. તો સારું, મને તો જો ગરડા ઉત્સવથી જૂનાગઢ હવાયો થયો અને એનાથી હવે વડતાળ દોઢો થવાનું, બરાબર,
એટલે આપણે તો એ બાને ભગવાનનું ભજન થાય છે અને હજારો મુમુક્ષુ જીવાત્મા એ સત્સંગની અંદર અગ્રેસર થઈ અને ભગવાનને પામવાનો જ્યારે પ્રયત્ન કરે છે અને ત્યારે બધા યુવાનોને ને આ થોડાક બધા જે અહીંયા આગળ અત્યારે જે થનગને છે જે અહીંયા ગરડા જૂનાગઢ સેવામાં હતા એ બધાની સેવા ત્યાંય પાછી લેવાની છે હં અને ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે હજુ આનાથી વધારે યુવાનો તૈયાર થાય, હજુ આનાથી વધારે સત્સંગ જાગૃત તૈયાર થાય અને વધારે ને વધારે ભક્તોને એ મહોત્સવનો લાભ મળે. તો આજના દિવસે પ્રાર્થના કરીએ. અમારે એસપી સ્વામી એક આજે સંકલ્પ કર્યો છે કે વહેલેસર આપણે અહીંયા હવે લાડવા ઉત્સવ રાખીએ. આમ તો શાકોત્સવ હવે હમણાં એક આમરોત્સવ કરીએ, હવે કંઈક ચોમાસામાં કરીએ, કંઈક ચાતુર્માસમાં. વ્રત નિયમ જ્યારે ન હોય ને ત્યારે રાખું, ચાતુર્માસ કરતા નહીં. આ બધા સંતોને એસપી સ્વામી સલડીની અંદર ખાસ આ અમારું એક પાકું આપણે આ બધા સંતોને તેડાવવાના, આ બધા હરિભક્તોને તેડાવવાના અને દિવ્ય એવો હનુમાનજી મહારાજના આપણું આ બધું પતી જાય ને હં અડધો ખર્ચો હું આપીશ. ચાલો હાલો પણ આપણે સલડીની અંદર એક એવો દિવ્ય ઉત્સવ કરીએ અને ત્યારે બધાએ સમગ્ર ધર્મકુળ પરિવાર જે માતુશ્રીનું પણ વચન છે એનું પણ પરિપૂર્ણતા થાય અને બધાએ અમે અહીંયા આવીએ અને એક સુંદર એવો ઉત્સવ થાય એવી આજના દિવસે ભગવાન શ્રીના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. અને ફરી એક વખત જે નાના મોટા યજમાનો આ 5-5 વર્ષની અંદર આપણે બધા ઘણા એવા સત્સંગના ઉત્સવ નાના મોટા કર્યા અને કંઈક ને કંઈક નિમિત્ત કરીને સત્સંગની અંદર કેમ ભક્તો જોડાય વધારે એના માટે પ્રયત્નશીલ રહ્યા. પણ ખાસ કરીને મારા બાળકો કે જે નિત્ય નિયમથી અને આજે હમણાં છપિયા સ્વામી વાત કરી કે પરીક્ષાની અંદર પણ જે તત્પર થોડું એ શું જાગૃતિ અને એ સમજણને જ્ઞાનને સંપાદન કરવાની જે જિજ્ઞાસા એમનામાં વધે અને એ નિમિત્તે બધા વડીલો પણ જે અને પ્રોત્સાહન આપે છે તમામને અબાલ વૃદ્ધ તમામ યજમાનોને અને તમામ ભક્તજનોને ભગવાન ખૂબ સુખ્યા કરે અને ખૂબ પોતાની મૂર્તિનું સુખ આપે એવી ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજન પ્રસાદજી મહારાજ અશોક આદિવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી તમને સૌને હૃદયથી આશીર્વાદ આપી ભગવાન સૌનું મંગળ વિસ્તારે કરી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહેજાન સ્વામી મહારાજ ખૂબ સુંદર પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી આશીર્વાદ પાઠવા. વાલા ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાય એમના દ્વારા સત્સંગીઓની સંભાવના કરવામાં આવે છે, એટલું નહીં પણ સામાજિક પણ અનેક સેવાઓ કરવામાં આવે છે અને એને અનુલક્ષી અને આવતીકાલે સવારે 9-12 વાગ્યા સુધી આપણા મહોત્સવના મુખ્ય યજમાન એવા રમેશભાઈ રામાણી અને એમના બંધુ એવા જયંતિભાઈ રામાણીની સ્મૃતિની અંદર બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. રમેશભાઈના ઘરે જ આ બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે, તો એનો પણ ખાસ દરેક ભક્તોએ લાભ લેવો. એ બ્લડ ડોનેશન કેમ્પ એ આવતીકાલે સવારે 9-12 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ છે, એનો દરેક ભક્તો પણ ખાસ લાભ લેશો. અને અત્રે અમારે કાયમ સંગીતની અંદર જેમણે સાથ આપ્યો છે એવા જયસ્વરૂપ સ્વામી લાલજી મહારાજ પાસે આવશે, આશીર્વાદનો હાર સ્વીકાર કરશે અને સાથે અમારે પાર્ષદ બ્રિજેશ ભગત એ પણ લાલજી મહારાજ પાસે આવી આશીર્વાદના હારનો સ્વીકાર કરે. તાળીઓનાથી આપણે વધાવીએ. ત્યાર પછી 5 દિવસ સુધી જેમના દ્વારા સંહિતા પાઠનું વાંચન થઈ રહ્યું છે એવા આપણા પૃથ્વીના દેવ જેને કહેવાય એવા ભૂદેવશ્રી શાસ્ત્રી રવિશંકર દાદા શુક્લ એ પણ અત્રે વધારશે, લાલજી મહારાજ પાસેથી આશીર્વાદનો હાર સ્વીકારશે. સાથે ભૂદેવશ્રી શાસ્ત્રી પંકજભાઈ શુક્લ, શાસ્ત્રી ભરતભાઈ શુક્લ, શાસ્ત્રી નિકુંજભાઈ ભટ્ટ, શાસ્ત્રી દિલીપભાઈ ભટ્ટ આ ભૂદેવો અત્રે વધારે અને લાલજી મહારાજ પાસે આશીર્વાદના હારનો સ્વીકાર કરે. તાળીઓ નાથી આપણે આ ભૂદેવોના સન્માનને પણ વધાવીએ. બરાબર 8-11 વાગ્યા સુધી હાસ્ય કલાકાર સુખદેવભાઈ ધામેલિયા ગઢડાવાળા જાદુભાઈ મોજડી જેમને બધા જ ઓળખે છે જાદુ દાદાના સુપુત્ર સુખદેવભાઈ ધામેલિયા એમનો
પ્રોગ્રામ આજે રાત્રે અહીંયા રાખવામાં આવેલો છે અને હવે આપણે વિશેષ સમય લેતા અહીંયા આપણી કથા શરૂ રહેશે અને પરમપૂજ્ય લાલજી મહારાજ શ્રી આપણા મંદિરે પધારશે અને ત્યાંથી ધર્મકુળ પૂજનના જે યજમાન છે એમના ત્યાં થઈ અને લાલજી મહારાજ વડતાલ તરફ વિદાય થશે. તો અત્યારે અહીંયા સંતોની સાથે લાલજી મહારાજ પધારશે, દરેક ભક્તોએ અહીંયા ને અહીંયા સ્થાન ગ્રહણ કરવાનું છે. તો પૂજ્ય ગુરુ અને સંતો ત્યાં મંદિરે પધારશે અને ત્યાંથી આપણા ધર્મકુળ પૂજનના જે યજમાન છે એમને ત્યાં થઈ અને લાલજી મહારાજ એ વિદાય લેશે. અને લાલજી મહારાજે હવે આપણને કહી દીધું છે એટલે આપણે શરડીવાળાએ ચિંતા નથી કરવાની, છતાંય વિશેષ પૂજ્ય એસપી સ્વામી કહી દે. બધા હરિભક્તોને વિનંતી, દરરોજ હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરજો એટલે લાલજી મહારાજને સંતો જલ્દી અહીંયા આપણા ગામની અંદર લાડવા ખાવા માટે આવે. લાલજી મહારાજે આપણા ગામમાંથી નવો મહોત્સવ શરૂ કરવાનો છે. કયો? લાડુ મહોત્સવ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં લાડવા વખણાય છે અને આપણા સરડીના દાદાના લાડવા અને એ લાડુ મહોત્સવ આપણા સરડીની અંદર સુંદર રીતે થશે. સૌ પોતપોતાની જગ્યાએથી લાલજી મહારાજને વંદના કરશે. જ્યાં સુધી લાલજી મહારાજ વિદાય નહીં લે ત્યાં સુધી આપણે ધૂમ સાથે લાલજી મહારાજને વિદાય. સ્વામી નારાયણ 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 સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. પૂજ્ય લાલજી મહારાજે આપણને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવી, આપણે ઠાકોરજીની આરતી ઉતારી અને વરતાલ તરફ વિદાય લઈ રહ્યા છે. સ્વામી આ લખે છે, નિષ્કુળાનંદ સ્વામી અદભુત મહારાજનો મહિમા ગાતા અદ્ભુત વાત લખે છે. આજ શકો સહજાનંદ ચણો રે બેઠો બળવંત બળિયાનો ઘણો રે. આજ શકો સહજાનંદ જારે પ્રગટિયા પ્રભુ પોતે રે જોયા નજરે આવ્યા જીવ જતે રે. જારે પ્રગટિયા પ્રભુ પોતે રે જોયા નજરે આવ્યા જીવ જતે રે. સ્વર્ગ મર્ચ લોકને પાતાળ રે દીઠા તેને દુઃખ દયાળ રે. ચલો પરે પાતાળ રે દીકાતે રે દયાળ રે. તેને છોડાવ્યા બંધથી જે કરે દયાએ પણ ધામ ને કરે. તેને છોડાવ્યા બંધ જે કરે હે બેસે રાજા ગાદી પર કોય રે તોડે બંદીવાન ના બંધ સોય રે. બેસે રાજા ગાદી પર કોય રે તોડે બંદીવાન બંધ સોય રે. તેમાં છોડ્યા બહુ જન રે પોતે પ્રગટિ ભગવન રે. તેમાં બંધની છોડ્યા બહુ જન રે પોતે પ્રગટિ શ્રી ભગવન રે. મહા મોટ
લાવી રે પ્રીતા નવતમ ન્યારિત લાવી રે મહાપુરુષો પ્રતાપી પ્રણામી રે પ્રીત નવતમ ન્યારિત લાવી રે ભેજને ઉપર નહીં બીજો કોય રે એ તો જેમ કરે તેમ હોય રે ઉપર નહીં બીજો કોય રે તે તો જેમ કરે તેમ હોય રે સૌના નાથની અંતા સ્વામી રે સૌ ધામ તણા પણ ધામી રે સૌના નાથની અંતા સ્વામી રે સૌ ધામ તણા પણ ધામી રે તે તો અઢળક આજ ઢળિયા રે થયા સુખી જન જેને મળિયા રે તે તો અઢળક આજ ઢળિયા રે થયા સુખી જન જેને મળ્યા રે નિષ્કુળાનંદ સ્વામી મહારાજ નો મહિમા ગાતા એવું લખે છે આજ શકો સહજાનંદ તણો રે બેઠો બળવંત બળિયા ને ગણો રે જેને ભગવાન શ્રી હરિ નો આશરો કર્યો ભગવાન ના આશરા નું જેને બળ બાંધ્યું એ તો મહારાજ ના નામ નો સિક્કો લઈને હાલે હો શકો એટલે સિક્કો આપણે એમ કહેવાય ને અમુક માણસ નો સિક્કો હાલે ભાઈ જગત માં ઊંડી હાલે